સાસણગીરમાં પુષ્કળ વરસાદના કારણે હિરણ નદીમાં જબરજસ્ત પૂર આવ્યું હતું. આ સાથે જ ડેમમાં પણ પાણીના પ્રવાહમાં વધારો થયો હતો, જેના કારણે ડેમના સાતે સાત દરવાજા ખોલવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ડેમના દરવાજા ખુલતા વેરાવળ પંથકના માલજી જવા ગામ સહિત આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ડેમના પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ તો ખેડૂતો માટે વૃક્ષો પોતાની આજીવિકા કહેવાય છે. 20-25 વર્ષની મહેનત કરી નાના બાળકની જેમ ઉછેર કરેલ 80થી વધુ આંબાના વૃક્ષ પડી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે અચાનક જ પાણી આવતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે હવે ખેડૂતો દયનીય સ્થિતિમાં આવી જતા સરકાર દ્વારા સહાય વળતર ચૂકવાય તેવી માંગ ઉઠી છે. મારી વાડી છે દેવરી વિસ્તારમાં હિરણ નદીના કાંઠે, અને દરવાજા ખોલવાથી એકદમ ને નુકસાની થઈ. મારે 200-250 નારળી પડી ગઈ, 100-150 આંબા પડી ગયા મારા સંયુક્ત ભાઈઓના, ને બહુ નુકસાન થયું. ને રાત્રેનું થયું, રાત્રિ છે અમને ભયંકર બીક લાગી, અને અમારાથી જાવું કઈ બાજુ, અમને કંઈ એમ છું કે અમારે નીકળશું કે નહીં નીકળીએ. પાણી આવ્યું તો જોરદાર, આવું અટાણા સુધીમાં અમને કોઈ દિન જ બન્યું કે અમારે અહીં પાણી આવું આવ્યું. અમારા બાપદાદાના વખતનું એટલું પાણી આવ્યું, અને પાણી એટલે ભયંકર પાણી આવ્યું. એક તારે દરવાજા બધા ખોલ્યા, એનાથી નુકસાની અમને જોરદાર થઈ. એટલે તે દિવસે રાત્રિના સાસણ ગીરની અંદર પુષ્કળ વરસાદ થવાના કારણે હિરણ નદીની અંદર એટલું બધું જબરદસ્ત પૂર આવ્યું અને પાણી આવ્યું કે ડેમની અંદર એટલો પ્રવાહ આવ્યો એટલે 2:45 વાગ્યા સાથે સાથે રાત્રિના દરવાજા ખુલ્યા. સાથે સાથે જ્યારે 26 ફૂટ દરવાજા ઉપાડવામાં આવ્યા ત્યારે મેસેજ પણ આવ્યો હતો કે આ દરવાજા ઉપાડે છે વોટ્સએપમાં, અને ફોન પણ આવ્યો હતો. અને જાગીને જોયું ને તો અમારા ખેતરની અંદર અને ફળિયાઓની અંદર પાણી આટા મારતું હતું અને મોજા મારતું હતું, કારણ કે હિરણ નદીનો પ્રવાહ છે ને ધમધમતો છે, બીજી નદીઓની જેમ સ્થિર નથી હોતું, મારતોડ કરીને નીકળી જાય. એટલે ખેતરોની અંદર પણ ખૂબ ધોવાણ થયું. બધા ભાઈઓને, નાના છોકરાઓ બૈરાઓને જગાડ્યા, એ લોકોએ તો કોઈ દિવસ આવું જોયેલું ન હોય એટલે ખૂબ બીક પણ લાગી. અને પછી બીજા માળ ઉપર જઈને બેઠા બધાએ બેસાય અને સવાર પડ્યું, અને સવારે આવીને જ્યારે 6 વાગે પાણી ઉતર્યા પછી જોવા આવ્યા ને તો ખેતરની અંદર પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયેલું હતું. અને જેમાં જે 20 વર્ષની નારિયેરી હતી, 200 નારિયેરી, એ નારિયેરી પણ બધી ધોવાઈ અને મૂળમાંથી નીકળી ગઈ. અને 80-85 આંબા મોટા હતા, એના સિવાયના 10-15 નાની નાની કલમો હતી, એ બધું નીકળી ગયું. અને આંબા એટલા બધી ગંભીર રીતે નુકસાન થયું એનું કે એના મૂરિયા છે ને અમુક ઝાડવા તો પતો જ નથી, એનો કઈ જગ્યાએ છે ક્યાં વૈયા ગયા ખબર નથી, મોટા મોટા આંબા હતા. એટલે ખેડૂતો માટે તો પોતાના વૃક્ષો છે એ પોતાની આજીવિકા કહેવાય અને આજીવિકાનું સાધન કહેવાય. અને 20-25 વર્ષની મહેનત કરીને નાના બાળકની જેમ એનો ઉછેર કરેલો હોય અને તે મોટું થયા પછી એક વૃક્ષ પણ જો પડે ને તો એ ખેડૂતની છે ને એ દયની સ્થિતિની અંદર આવી જાય, પોતાના ઘરની અંદર મોટી નુકસાની થઈ હોય એવું થઈ જાય. એટલે બીજે દિવસે તો બપોરના કોઈ જમ્યા પણ નહીં એટલી બધી નુકસાની થઈ હતી. એટલે